गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जो आपने धोरण पांच में आज त्रीजो पीरियड भणवाना छे। त्रीजा पीरियड में आपणो यूनिट थ्री चालशे ट्रावेल टाइम। ट्रावेल टाइम एटले तमने बधाने खबर ज छे, ट्रावेल टाइम एटले शुं थशे, मुसाफरीनो समय। हवे आपणे लेक्चर टू में शुं भण्युं छे ए थोडुं रिवाइज करी नाखीए। मैं तमने लेक्चर टू में गोलू, पिंकू, नेहाबेन अने रोहित भाई आ चार पात्र धरावती एक दरिया किनारा वाली वार्ता समझाई, ए तमने ख्याल छे, ख्याल छे ने? तो आ वार्ता ने आधारे तमे बे वस्तु भणी गया, शुं प्रश्नोना जवाब अने खरा खोटा। चलो त्यार बाद आपणे आगळ एमां जोवानुं छे। आजना पीरियडमां आपणे धेर इज वडे वाक्य बनावो, धेर आर वडे वाक्य बनावो, त्यारबाद शब्दने योग्य क्रममां गोठवी नवुं वाक्य आपणे रचना करवानी छे के जे साचुं वाक्य हशे। आटली वस्तु आजना पीरियडमां आपणे जोईए। શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો, એમાં પહેલું વાક્ય આ રીતે તમને આડાળું આપેલું છે, નેહાબેન ફ્રૂટ્સ હેઝ। તો આપણને ખબર છે કે આને વાક્યને આડાળું આપેલું છે, ક્રમમાં ગોઠવીને સાચું કઈ રીતે લખે, કઈ રીતે લખશું? તો નેહાબેન હેઝ ફ્રૂટ્સ, અહીં જવાબ નથી લખતી, જવાબ હું તમને પાઠ્ય પુસ્તકમાં સમજાવું। નેહાબેન પાસે ફળો છે, કઈ રીતે ગોઠવું આપણે? નેહાબેન હેઝ ફ્રૂટ્સ। ત્યારબાદ છે ગોલુ પ્લેઇંગ ઇઝ, આ રીતનું વાક્ય આપેલું છે, તો ઇઝ ને લઈ લેશું આગળ, પ્લેઇંગ ને જવા દેશું પાછળ। ગોલુ ઇઝ પ્લેઇંગ। ત્યારબાદ આગળ જોઈએ, જો આ બાજુ પિંકુ ગોલુસ સિસ્ટર ઇઝ આવું કીધું છે આપણને ત્રીજા વાક્યમાં, તો શું આવશે? પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર, આ રીતે આવશે। કઈ રીતે આવશે? પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર, પિંકુ એ ગોલુની બહેન છે। ત્યારબાદ કીધું છે ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ, તો કઈ રીતે આવશે? રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, રોહિતભાઈ ગોલુના પિતા છે, અથવા આ રીતે પણ તમે લખી શકો, ગોલુસ ફાધર ઇઝ રોહિતભાઈ, ગોલુના પિતા રોહિતભાઈ છે। ચાલો આ રીતે આપણે ઘણા બધા વાક્ય જોશું, આગળ પણ જોઈશું। જુઓ એક્ટિવિટી 4G, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો। એમાં પહેલું આપ્યું છે નેહાબેન ફ્રૂટ્સ હેઝ, તો મેં તમને શું કીધું કે નેહાબેન હેઝ ફ્રૂટ્સ, લખો તે પર ધ્યાન આપો, નેહાબેન હેઝ ફ્રૂટ્સ, નેહાબેન પાસે ફળો છે। ગોલુ પ્લેઇંગ ઇઝ, તો આપણે શું લખશું? ગોલુ ઇઝ પ્લેઇંગ। ગોલુ રમી રહ્યો છે। પિંકુ ગોલુસ સિસ્ટર ઇઝ, તો શું આવશે? ગોલુસ સિસ્ટર ઇઝ પિંકુ, આ ઉપરાંત તમે આ રીતે પણ લખી શકો છો કે પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર, બંનેનો મિનિંગ એક જ છે, પેડી ખબર? ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ, તો આપણે કઈ રીતે લખશું? ગોલુ ગોલુસ ફાધર ઇઝ રોહિતભાઈ, અથવા તો રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર। ગોલુસ રેડ ઇઝ બોલ, તો શું આવશે? ગોલુસ બોલ ઇઝ રેડ, ગોલુસ બોલ ઇઝ રેડ। હવે આખાનો ગુજરાતી જુઓ, ગોલુનો દડો લાલ રંગનો છે, આ ખૂબ સરળ છે। આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, તો શું આવશે? ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે। ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર, હવે જુઓ અહીં શું છે, આપણને આન્સર જ આપી દીધો છે, ક્વેશ્ચન છે ક્વેશ્ચન, એને કોઈ પણ રીતે ફેરવવાનું નથી, માત્ર એનું એ વાક્ય બેઠું આવશે, ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર। આને હવે ફેરવીને લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? ઇઝ ગોલુસ સિસ્ટર પિંકુ,
અથવા તો એઝ ઇટ ઇઝ એટલે કે એનું એજ રહેવા દેવાનું છે. કઈ રીતે? ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર. આ બંનેનો મિનિંગ એક જ થાય છે. પડી ખબર? આ બંને આન્સર એક સેમ જેવા આવશે. હવે જુઓ, અહીં પ્રશ્ન ત્રણ આપેલું છે. ચિત્ર જોઈ કોષમાંના શબ્દોનો ઉપયોગ કરી વ્યવસાયકારોના નામ લખો. અહીં આપણને છ ચિત્ર આપેલા છે. આપણે શબ્દ જોયા વગર પણ એના સ્પેલિંગ આપણે પાકા કર્યા છે એટલે બોલી શકીએ છીએ. પહેલું ચિત્ર શાનું છે? ખેડૂતનું. તો ખેડૂતને શું કહેવાય? ફાર્મર, એટલે એફ એ આર એમ ઈ આર. ત્યારબાદ ચિત્ર છે ટીચર, શિક્ષકનું. ટીચરનું સ્પેલિંગ શું થાય? ટી ઈ એ સી એચ ઈ આર. ત્યારબાદ છે ટપાલી. ટપાલી એટલે શું થાય? પોસ્ટમેન, પી ઓ એસ ટી એમ એ એન. આ કોણ છે? નર્સ છે. અહીં ડોક્ટરનો સ્પેલિંગ નથી લખવાનો, નર્સનો. એન યુ આર એ સી, કેમ કે બીમાર માણસને એ દવા આપે છે. આપણે જોયું તું લુક આફ્ટર ધ સિક પીપલ. આ છે પોલીસ. પોલીસનો સ્પેલિંગ પી ઓ એલ આઈ સી એમ એ એન, પોલીસમેન એટલે શું થાય? પોલીસ. હવે જો આ ડોક્ટર છે, એની પાસે સ્ટેથોસ્કોપ છે, એના વડે એ માપે છે તાવ. એનો સ્પેલિંગ જુઓ, ડી ઓ સી ટી ઓ આર, ડોક્ટર. ત્યારબાદ જોઈએ, આ છે દરજી. દરજીને શું કહેવાશે? ટેલર. ટેલરનો સ્પેલિંગ ટી એ આઈ એલ ઓ આર. આ રીતે ચિત્ર જોઈને માત્ર સ્પેલિંગ નીચે લખવાના છે. હવે જો ખાલી જગ્યા પર ધ્યાન આપો. પ્રશ્ન ચારની ખાલી જગ્યા જોઈએ. ઉદાહરણ પ્રમાણે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. અ નર્સ ઇઝ, અહીં ખાલી જગ્યા આપેલી હશે, અહીં આપેલી નથી, કરી નાખું છું, બરોબર. અ નર્સ ઇઝ ખાલી જગ્યા. કૌંસને ધ્યાનમાં નહીં લ્યો તો પણ ચાલશે. એટ ધ હોસ્પિટલ, ઓન ધ ફિલ્ડ. ફિલ્ડ એટલે શું થાય? ખેતર. અને હોસ્પિટલ એટલે દવાખાનું. નર્સ ક્યાં જોવા મળે? તો એટ ધ હોસ્પિટલ. પહેલી ખાલી જગ્યા જોઈએ. અ ટીચર ઇઝ ખાલી જગ્યા. ઇન સ્કૂલ કે ઇન ધ પોસ્ટ ઓફિસ? તો શું આવશે? અ ટીચર ઇઝ ઇન સ્કૂલ. ત્યારબાદ જુઓ, અ ટેલર ઇઝ ખાલી જગ્યા. દરજી ક્યાં હોય છે? તો ઓન ધ ફિલ્ડ કે ઇન ધ શોપ. દરજી ક્યાં હોય? પોતાની દુકાનમાં. ખેતરમાં તો ના હોય, ફિલ્ડ એટલે ખેતર. તો શું આન્સર આવશે? ધ ટેલર. અ ટેલર ઇઝ ઇન ધ શોપ. ત્યારબાદ જુઓ, અ પોસ્ટમેન ઇઝ ખાલી જગ્યા. ઇન ધ પોલીસ સ્ટેશન, ઇન ધ પોસ્ટ ઓફિસ. ટપાલી ક્યાં હોય? ટપાલ કચેરીમાં હોય કે પોલીસ સ્ટેશન પર હોય? તો ટપાલ કચેરીમાં હોય, એટલા માટે ઇન ધ પોસ્ટ ઓફિસ. અ ડોક્ટર ઇઝ ખાલી જગ્યા. ડોક્ટર ક્યાં હોય છે? ઇન ધ હોસ્પિટલ કે ઇન સ્કૂલ. શાળામાં હોય કે હોસ્પિટલમાં હોય ડોક્ટર? તો કે હોસ્પિટલમાં હોય, એટલા માટે ઇન ધ હોસ્પિટલ. જુઓ, ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે. અ પોલીસમેન ઇઝ ખાલી જગ્યા. ઇન ધ પોલીસ સ્ટેશન કે ઇન ધ પોસ્ટ ઓફિસ. પોલીસમેન ક્યાં હોય છે? તો પોલીસ સ્ટેશનમાં જોવાના, એક ટપાલ કચેરીમાં તો નહીં હોય, એટલા માટે ઇન ધ પોલીસ સ્ટેશન. આખું વાક્ય શું થયું? અ પોલીસમેન ઇઝ ઇન ધ પોલીસ સ્ટેશન. પોલીસમેન પોલીસ સ્ટેશનમાં હોય છે. અને છઠ્ઠી ખાલી જગ્યા છે. અ ફાર્મર ઇઝ ખાલી જગ્યા. ખેડૂત ક્યાં હોય છે? ખેડૂતનું સ્થળ, પ્લેસ એટલે શું થાય? સ્થળ. ઇન સ્કૂલ કે ઓન ધ ફિલ્ડ. ખેડૂત શાળામાં હોય કે ખેતરમાં હોય? તો ખેતરમાં હોય, એટલા માટે અ ફાર્મર ઇઝ ઓન ધ ફિલ્ડ. ખેડૂત ખેતરમાં હોય છે. આ છ ખાલી જગ્યા જે બોલી ને સ્થળની અને આપણા વ્યવસાયકારોની, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આ છે ખાલી જગ્યા પાકી કરવાની રહેશે. ત્યારબાદ પણ એવો જ પ્રશ્ન એક. પહેલા આપણે સ્થળ આવ્યા હતા, હવે આપણે પ્લેસ એટલે કે જગ્યાને ઓળખવાની છે. ચિત્ર જોઈ કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નામ લખો. જો અહીં પણ છ ચિત્ર આપેલા છે. ચાલો, પહેલું ચિત્ર આપણને ખબર છે, શાનું છે? બગીચાનું. બગીચાને શું કહેવાય? ગાર્ડન, જી એ આર ડી ઈ એન. આ સ્પેલિંગ લખવાનું છે નીચે. આ શું છે? પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ કચેરી છે. પોસ્ટ ઓફિસનો સ્પેલિંગ શું થાય? પી ઓ એસ ટી ઓ ડબલ એફ આઈ સી ઈ. પોસ્ટ ઓફિસ એટલે ટપાલ કચેરી. અહીં જુઓ, તમને ઘણા બધા પેસેન્જર દેખાય છે, રેલવે ટ્રેક દેખાય છે, તો આ શેનું ચિત્ર હોઈ શકે? રેલવે સ્ટેશનનું. રેલવે સ્ટેશનનો સ્પેલિંગ ઘણો લાંબો છે. શું છે? આર એ આઈ એલ ડબલ્યુ એ વાય એસ ટી એ ટી આઈ ઓ એન. રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન.
ત્યારબાદ જો અહીં વિદ્યાર્થીઓ છે, બેગ લઈને જાય છે ક્યાં? શાળામાં. શાળાનું ચિત્ર છે. શાળાનું સ્પેલિંગ સ્કૂલ, એસ સી એચ ડબલ ઓ એલ. આ છે હોસ્પિટલ એટલે કે દવાખાનાનું ચિત્ર. ચાલો દવાખાનાનું સ્પેલિંગ શું થશે? એચ ઓ એસ પી આઈ ટી એ એલ. હોસ્પિટલ એટલે શું થશે? દવાખાનું. ત્યારબાદ જો અહીં ખેતર છે, આ શેનું ચિત્ર છે? ખેતરનું. ખેતરને શું કહેવાય? ફાર્મ. મેં તમને કીધું હતું ખેતરના બે સ્પેલિંગ આવે, એક તો ફાર્મ અને બીજું ફિલ્ડ. ફિલ્ડનો સ્પેલિંગ શું થાય? એફ આઈ ઈ એલ ડી. અને ફાર્મનો સ્પેલિંગ શું થાય? એફ એ આર એમ. ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. જુઓ હવે આ પ્રશ્નમાં ધેર ઇઝ અને ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંના ચાર ખાલી જગ્યા આપી છે. પહેલા તો એ સમજવાનું છે કે ધેર ઇઝ ક્યારે વપરાય અને ધેર આર ક્યારે વપરાય. તો ધેર ઇઝ ની વાત કરીએ તો જ્યારે ખાલી જગ્યા પછીનો આપણો વર્ડ, ખાલી જગ્યા પછીનો આપણો વર્ડ એટલે કે આપણો જે શબ્દ છે એ એક વચનમાં હોય ત્યારે આપણે ધેર ઇઝ લગાવવાનું રહે છે. અને જ્યારે ખાલી જગ્યા પછીનો આપણો જે વર્ડ છે એ બહુવચનમાં હશે તો આપણે ધેર આર લગાવવાનું રહેશે. હવે જુઓ ધેર ઇઝ અને ધેર આર તમે અગાઉના ધોરણમાં ઘણી બધી વાર ભણી ગયા છો. જુઓ પેલી ખાલી જગ્યામાં શું કીધું છે? ખાલી જગ્યા અ લાયન ઇન ધ કેજ. કેજ એટલે પાંજરો, ને લાયન એટલે સિંહ. સિંહ પાંજરામાં છે. પણ ખાલી જગ્યા પછીનો પહેલો વર્ડ જુઓ, લાયન એક જ સિંહ છે એટલા માટે આ ખાલી જગ્યામાં હું શું પૂરીશ? ધેર ઇઝ. ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા ચોક ઇન ધ બોક્સ. ખોખામાં ચોક છે પણ એની જુઓ એસ લગાવ્યું છે. એસ લગાવ્યું એટલે આ શબ્દ છે નો છે બહુવચનનો, એટલા માટે શું આવશે? ધેર આર ચોક્સ ઇન ધ બોક્સ. હવે જુઓ ત્રીજી ખાલી જગ્યામાં, ખાલી જગ્યા ગ્લાસીસ ઓન ધ ટેબલ. અહીં જુઓ ઈએસ લગાવેલું છે. બહુવચનના નિયમો તમે સારી રીતે જાણો છો, પેલા સત્રમાં આવી ગયા છે. ગ્લાસીસ ની વાત કરીએ તો પ્યાલાઓ છે, કોઈ પણ એક જ પ્યાલો નથી, ઘણા બધા પ્યાલાઓ છે ક્યાં? ટેબલ ઉપર. તો એટલા માટે અહીં શું આવશે? ધેર આર. માત્ર આમાં જોવાનું શું હોય છે? ખાલી જગ્યા પછીનો પહેલો વર્ડ. ચોથું જુઓ, ખાલી જગ્યા ક્લોક ઓન ધ વોલ. હવે અહીં ક્લોક્સ નથી આપેલું, માત્ર ક્લોક આપેલું છે એટલે એક જ ઘડિયાળ છે. ક્લોક એક વચન છે એટલા માટે શું લખવાનું છે? ધેર ઇઝ. ખબર પડી ક્યારે ધેર ઇઝ મૂકવું અને ક્યારે ધેર આર મૂકવું. આ ઉપરાંત પણ તમને ઘણી બધી ખાલી જગ્યા હું સમજાવું છું, ધ્યાન આપો એમાં. જો અહીં છઠ્ઠું આપ્યું છે ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ પણ આપ્યું છે, ખાલી જગ્યા બોયઝ. ચાલો બોયઝ છે એ બહુવચન છે એટલા માટે ધેર આર. પાછળનું તમારે વાક્ય જોવાની જરૂર રહેતી નથી. પહેલો આપેલો છે ખાલી જગ્યા પેસેન્જર્સ ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ પર ઘણા બધા પેસેન્જર હોય અને અહીં પેસેન્જર નથી આપ્યું, પેસેન્જર એટલે એક જ મુસાફર, પણ પેસેન્જર્સ આપ્યું છે એટલા માટે ધેર આર. ત્યારબાદ જુઓ, જુઓ બીજું, ખાલી જગ્યા અ લાયન. આ વાક્ય બોર્ડ પર સમજાવ્યું, એક જ સિંહ છે એટલા માટે ધેર ઇઝ. એક છે એ કઈ રીતે ખબર પડ્યું? કારણ કે બહુવચનના નિયમો આવડે છે, એસ ઈએસ એવું બધું હોય તો બહુવચન થાય, પણ અહીં એવું કઈ લગાવેલું નથી. ખાલી જગ્યા વેલ. વેલ એટલે કૂવો. નિયર ધ હાઉસ, ઘરની નજીક એક કૂવો છે. એક છે એટલા માટે ધેર ઇઝ. ખાલી જગ્યા બેન્ચીસ. હવે જો બેન્ચ આપવું હોય તો એનો મતલબ એક જ બેન્ચ છે, પણ અહીંયા બેન્ચીસ આપેલું છે એટલા માટે ઘણી બધી બેન્ચીસ છે એટલે શું આવશે? ધેર આર. ખાલી જગ્યા લેટર્સ ઇન ધ બેગ. લેટર્સ બહુવચન, ધેર આર. અ ડોક્ટર. ડોક્ટર એક જ છે, ડોક્ટર્સ નથી આપેલું, એસ નથી. ધેર ઇઝ એક વચન હોય તો ધેર ઇઝ. એપલ્સ બહુવચન, ધેર આર. બોટ એક વચન, ધેર ઇઝ. ચોક્સ બહુવચન, ધેર આર. એલિફન્ટ એક હાથી છે, ધેર ઇઝ. ફાર્મર એક ખેડૂત, ધેર ઇઝ. ટીચર્સ ખાલી ટીચર નથી આપ્યું, ટીચર્સ આપેલું છે, ધેર આર. બુક્સ બહુવચન, ધેર આર.
क्लॉक एकवचन देर इज ग्लासीस बहुवचन छे ईएस लगावेलू छे एटले माटे देर आर तो जो हवे तमने देर इज अने देर आर वाला जे वाक्य छे ने ए विषय सारी रीते माहिती मळी गई छे खाली जगह तमने पूरते आवडी गई पण हवे शुं आवशे देर इज अने देर आर नो उपयोग करीने वाक्य बनावाना पण आवशे अने ए आपणे नेक्स्ट पीरियड में शीखीशुं। जो आज नो होमवर्क छे देर इज अने देर आर नो उपयोग करी खाली जग्या पूरो। हमणा तमने लास्ट मां जे खाली जग्या समझावी ने एना फोटा हूँ तमने मोकलीश। ए तमारे जाते खाली जग्या करवानी छे। आंसर बधा केम लखवाना छे? जाते। ख्याल आवी जशे?